તમે જે મારા ઉપર ભરોસો રાખીને આટલી સંખ્યામાં બેઠા છો ને, આ લડી લેવું છે યાર. પડકારો ખાલી કરો, બાકી રાણો રાણાની રીતે. આજે યાર તમારો આંકડો સાંભળીને મને કહું તૂટવા માંડી, આજ ભલે આંતડા નીકળી જાય યાર. અને ઇતિહાસ અને પડકારા મરદ માણા ના હોય, બાયલા કુદી બારવટા ન કરી શકે યાર. આવો નાવો રાવણ પૂરો થાય ત્યાં સુધી રાખજો પાછા. તો રાસ રમતી હતી અમતણી, જીભ પર જણાણ પદ નું પૂર જણકાર થતા. ભગવતી હે જગદંબા હે નવલાખ લુબડિયાળી, જોજો ભરોસાની વાત છે, સાંભળજો. આમાં નવગણ ને વિશ્વાસ હતો કે આંકડો ભૂખવે છે. મારી બેન જાહલ ની આગળ જાતા જો વાર લાગે ને, તો જૂનાણા ની ગાદી ખોટ બેઠી હોય. અને તેદી ફાલાની આણી ઉપર ચકલી બની બેહી ગઈ, નવગણ મુંજાતો નહીં. આ સમંદર ને પી અને દરિયામાં કેળા કરું, માનજે હું વરૂડી તારી ભેળી હાલી છું. એટલે આ માને પ્રાર્થના કરી, આ જગતમાં વિનંતી કરીને કાર્યક્રમ ને આગળ વધારવો છે. ત્યારે કેવી છે આ માં? કઈ રાસ રમતી હતી અમતણી, જીભ પર જણ પદ નું પૂર જણકાર થતા. આઈ સતર ને જતર સૌ મુગ્ધ બનતા, તાલ માં સંગ દઈ ગીત ગાતા. અન નર નરાધીશ જગદીશ રીજા હતા, અન અમતણા એ જ ઝરણા સુકાયા. હવે ખોળ ને ખેલવા બાળ ને માવડી, આજ તર સોડ માં જોગ માયા, આજ તર સોડ માં જોગ માયા. અને ચાર એવા જો મામલો મેદાને છે. એ વડીલ તમે ચાન પાણી ડાયરો પૂરો થઈ જાય પછી તમ તારા પાણી એ ફેરવી નાખજો ને ચાય ફેરવી નાખજો. અટાણે રેવા દે, હા રેવા દો રેવા દો. અંગ્રેજો પહેલા વહેલા પગ મૂક્યો ને ભારતમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ચાનો વેપાર કરેલો. ના ચાના વેપાર કર્યા પછી પૈસા કમાણા, અને પૈસા કમાણા પછી ભારતમાં 250 વર્ષ શાસન કર્યું. એટલે મોડી મોડી ફેરવું, અટાણે રેવા દે યાર. કારણ કે મેં ધીરે ધીરે ઘણી રાખી યાર. હવે સાંભળજો, અગર ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે. કદાચ બુટકી મારી ગયા અને બરબડીયા બોલી ગયા તો કિનારા ને કહી દેજો, અગર ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે, મગર ઉભર ગયે તો યકીન માનો સારા સમંદર સમેટ લેગે યાર. એટલે હવે મારે વાત કરવી છે. આપણે શું કહે છે કવિ આપણી ધરતી માટે? આઈ કડક ધરતી જહા ખડક ની આકરી, અનવોલા ડુંગરા ડુંગરી ને કરાડો. આઈ મુકુટ સા મંદિરો ગાજતા શિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમા, અન આય ખળકતી દૂધની પિયુષ જારણી. એ ભલી ભારતી ભૂમની રંગ તન માવડી, ધન હો ધન આ ગુરજર ધરણી, ધન હો ધન ગુરજર ધરણી. અન યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાના હતા, એક મર્દના વચનની ટેક માટે. આયા નીત તૈયાર જમદૂત સાદંગમાં, જન્મભૂમિ તસુ એક માટે. આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા, અનવલા મર્દના વચનની ટેક માટે. આયા નીત તૈયાર જમદૂત સાદંગમાં, જન્મભૂમિ તસુ એક માટે. આય મિત્ર હો શત્રુ કે બંધુ સંગાથમાં, અન શાસ્ત્રવટ ઉજળી એક વર્ણી. એ ભલી ભારતી ભૂમની વંદુતન માવડી, ધન હો ધન આ ગુરજર ધરણી, ધન હો ધન. અમે કાયમ એવો જ પ્રયત્ન કર્યો છે તમારો ભરોસો કોઈ દી તૂટે નહીં યાર. એટલે જગદીશભાઈ અને ઉમેશ આ બે નામ એવા છે કે ગુજરાત હું નથી માનતો કે ઓળખતા નો. સરકારી નું સંશોધન કરવા વાળો અમારો જગદીશ છે યાર. જોરદાર તાળીઓથી બધા વિલ્યો.
અને ધીરા ધીરા વગાડ તારા કાળજામાં વાગે છે ફેરવા યાર, અને કાળજે લાગે ને પછી મજા આવે, જ્યાં સુધી લાગે નહીં ત્યાં સુધી મજા એનો આવે, કારણ કે મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. અરે ભલકું ભાથામાં રહે નહીં રાઘવ ને, એ તો મારે માથામાં ટાણું આવે ને જેથી ઘા થઈ જાય ને એની મજા છે યાર. એટલે આવો આનંદ નો ડાયરો છે ફેરવ દાદાના સાનિધ્યમાં. મેં કીધું માય અડીખમ આયર સમાજ છે, દુનિયા જાકારા દિયે અને રાખે નહીં ઘરમાં રાણ. હારા હારા દરવાજા ને આમ ભૂગળ લાગવા મંડાણા. આ પુષ્પા હમણા એવું ઝૂકે ગયા નહીં સારા, આજથી વર્ષો પહેલા દેવાજ બોદરે દાઢીના કાતરામાં હાથ મૂક્યો હતો કે જ્યાં સુધી અમારા ખોળિયામાં પ્રાણ હોય અને નવઘણું નું રૂવાડું ખાંડું થાય તો આયરાણીના થાવણ લાગે. અને તેદી નથી ઝૂક્યા ને એટલે ઇતિહાસ છે યાર, ઝૂકી ગયા હોત તો ઇતિહાસ હોત જ નહીં. પણ વાત વ્યવહારની હોય, વાત વટની હોય, ક્યાંક ઈમાનદારીની વાત હોય તો ભગવાન ભેળો હાલે યાર. વ્યવહાર વગર દ્વારકા વાળો ભેળો ન હાલે. એમ મેં કીધું એમ એક એક સમાજના ઇતિહાસો છે, કોળી સમાજ પણ બોળી સંખ્યામાં છે. અને હવે આપણે જ્ઞાતિના વાડા પાડવા જ નથી, સમજે એને કહું છું, નો સમજે ને માતાજી સુખી રાખે. એક બની ગયો, હું ઘણી વાર કહું છું, બેન દીકરી પાણીના કુએ પાણી ભરવા જાય ગામમાં, એના બેડાની નીચે એંઢોણી હોય, એ એંઢોણી માં મોતીએથી એંઢોણી ભરેલી હોય. એક મોતી હોય ને તો રૂપાળી એંઢોણી ન લાગે, પણ કલર કલર ના મોતી હોય તો એંઢોણી રૂપાળી બહુ લાગે યાર. આજ ભૈરવ દાદાના સાનિધ્યમાં, ભૈરવા દાદાના સાનિધ્યમાં કોઈ એક નાતી આ કાર્યક્રમ કર્યો હતો, આટલું પબ્લિક, આ જમાવડો, આ આકલો, આ પડકારો ન થાય. આખું ગામ, એમાં દલિત હોય તો ભલે, ઢોલ વગાડવા વાળો વાલ્મીકી હોય તો ભલે, અને સાહેબ નાનામાં નાનો ઝૂંપડામાં રહેવા વાળો હોય તો ભલે, એનો પડકારો ભલ્યો છે ને તો આમાં બધા રંગ પુરાણા છે યાર. આયા હવે હવની રીત થી આ રાત ને અંજવાળી છે, આ રાત નું અંજવાળું કોઈ એક થી ન થાય તો, આયા હવે હવની રીત થી આ રાત ને અંજવાળી છે, કોઈ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાત ને બાળી છે યાર. આ તો બધાય નું અંજવાળું ભેળું છે યાર. ઈ ભેળા દાદાના સાનિધ્યમાં મળ્યા છીએ બધા ભેળા મળે. અને આવો ને આવો, હું પેલા તો પ્રાર્થના ઈ કરું કે આયા કાયમ વર્ષો વર્ષ ડાયરા થાય, તમને મજા આવે, કલાકારને બોલાવો, પણ આવીને આવી એકતા જો આ ડાડો બેઠો હોય તો કાયમ આ ગામ ઉપર રાખે યાર, કે ભેળા મળીને કામ કરે ત્યારે મને યાદ આવે. હું ઘણી વાર કહું છું દીકરા કોઈ દી બાપ ન થઈ શકે યાર, અને મારો ભોળો નાથ એ તો દુનિયાનો બાપ છે. કાય નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ અનનિરાકાર મૌકાર મૂલમ તુરીયમ વનગિરા જ્ઞાન ગોતિત નિસમ ગિરીશમ. અમીરભાઈ ના આમંત્રણ ને માન આપી, ગામના બધા ડાયરા ના આમંત્રણ ને માન આપીને જે મહેમાનો આવ્યા છે એનું પણ આપણે ભાવથી આ સ્વાગત કરીએ છીએ. પણ કેવો છે મારો ભગવાન શિવ? કૈ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ અનનિરાકાર મૌકાર મૂલમ તુરીયમ ધીરા જ્ઞાન ગોતિત મીસમ ગિરીશમ યકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર ધરમ.